गुजरात एनसीसी निदेशालय द्वारा 73મા एनसीसी दिवसની ઉજવણી કરાઈ। दर वर्षे नवेम्बर મહિનાના ચોથા રવિવારે एनसीसी દિવસની ઉજવણી કરવામાં આવે છે। અને આ વર્ષે 28મી નવેમ્બરે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ એનસીસી નિદેશાલય હેઠળ આવતા તમામ 5 ગ્રુપ હેડક્વાર્ટર અને 43 યુનિટ્સ ખાતે ધ્વજવંદન અને પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના આદરણીય રાજ્યપાલ, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી તરફથી પ્રાપ્ત થયેલા શુભેચ્છા અને પ્રશંસા સંદેશાઓ કેડેટ્સની સમક્ષ વાંચવામાં આવ્યા હતા। ગુજરાત, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ એનસીસી નિદેશાલયના અધિક નિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે નેશનલ કેડેટ કોરની 73મી વર્ષગાંઠના પ્રસંગે તમામ અધિકારીઓ, એએનઓ, જીએસઆઈ, પીઆઈ સ્ટાફ, નાગરિક સ્ટાફ અને કેડેટ્સને શુભેચ્છાઓ પાઠવી હતી અને અભિવાદન કર્યું હતું। મેજર જનરલ અરવિંદ કપૂરે જણાવ્યું હતું કે ગયા વર્ષે એનસીસી સમક્ષ નવા અને અણધાર્યા પડકારો આવ્યા હતા અને અમને ઘણું ગૌરવ છે કે સ્ટાફ અને કેડેટ્સના સખત પરિશ્રમ અને સમર્પણ ભાવનાના કારણે નિદેશાલય ફરી એકવાર પ્રસંગોચિત ઉદયમાન થયું છે અને સફળતાપૂર્વક આગળ આવ્યું છે। કેડેટ્સની તાલીમ પર કોઈ અસર ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું અને તાલીમ કામગીરી અવિરતપણે ઓનલાઈન માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવી હતી। તમામ અસરગ્રસ્ત કેડેટ્સ સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે લાગુ થવાપાત્ર શિબિરમાં જાય તેવું પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું। સંસ્થાકીય તાલીમ ઉપરાંત નિદેશાલયના કેડેટ સમાજમાં પોતાના સાથીઓ પ્રત્યેની સામુદાયિક વિકાસની પ્રતિબદ્ધતાઓમાં તેમની સામાજિક સેવાઓમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો। એનસીસી યોગદાન કવાયત અંતર્ગત સળંગ 115 દિવસ સુધી જિલ્લાના પ્રશાસનોને મદદરૂપ થવા એનસીસી કેડેટ્સને નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 1 મે 100 કે લીએ અભિયાનના ભાગરૂપે પણ તેઓ કોવિડ-19 મહામારીના કારણે ઊભા થયેલા પડકારોમાંથી બહાર આવીને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી લોકો સાથે સક્રિયપણે જોડાયેલા રહ્યા હતા। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા, કચ્છ।